नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में छो ने? करशाड़ा संस्था संचालित यूट्यूब चैनल पर आप सौ बाळ मित्रों हार्दिक स्वागत छे। आपणे अगाउना वीडियो द्वारा यूनिट 3 ट्रावेल टाइम तेनी एक्टिविटी 2A, एक्टिविटी 2B अने एक्टिविटी 2C विषे अभ्यास करी गया। अने हवे आपणे आगळ अभ्यास तरफ आगळ वधी रह्या छीए अने आ वीडियो द्वारा एक्टिविटी 2D, एक्टिविटी 2E अने एक्टिविटी 2F विषे अभ्यास करवाना छीए। तो तमे बधा आ वीडियो आखो व्यवस्थित जोजो अने ध्यानथी अभ्यास करजो। तो तमे बधा अभ्यास माटे तैयार छो ने? तो चालो आपणे अभ्यासनी शुरुआत करीए। एक्टिविटी 2D थी। एक्टिविटी 2D, चित्र जुओ। दरेक चित्रनु वर्णन सांभळो अने वाचो। तमे तमारा पाठ्यपुस्तकमां पाना नंबर 56 पर आपेल चित्रो जोई शको छो। अहीं आपणे स्क्रीन पर केटलाक चित्रो जोई शकीए छीए अने तेनी सामे ते चित्रनु वर्णन आपेलुं छे ते आपणे समजीए। सौ प्रथम आपणे चित्र जोईए तो हॉस्पिटलनुं चित्र छे, तेनी सामे तेनुं वर्णन छे। धीस इज ए हॉस्पिटल। हॉस्पिटल एटले दवाखानुं। आ एक दवाखानुं छे। ईट इज बिग। बिग एटले मोटू, ते मोटू छे। देर आर मेनी डॉक्टर्स इन ध हॉस्पिटल। मेनी एटले घणा। हॉस्पिटलमां घणा डॉक्टर छे। देर आर मेनी नर्सिस टू। हॉस्पिटलमां घणी नर्स पण छे। देर आर मेल नर्सिस एंड फीमेल नर्सिस। इट मेल एटले पुरुष, फीमेल एटले स्त्री। हॉस्पिटलमां पुरुष नर्स अने स्त्री नर्स एम बन्ने नर्स छे। देर आर मेनी पेशंट्स इन ध हॉस्पिटल। पेशंट्स एटले दर्दीओ। हॉस्पिटलमां घणा दर्दीओ पण छे। हवे आपणे हॉस्पिटल विशे जाण्યા બાદ તેની નીચેનું ચિત્ર રેલવે સ્ટેશન છે તે વિશે જાણીએ। બીજું ચિત્ર રેલવે સ્ટેશન છે, તેની સામે તેનું વર્ણન છે, તે આપણે વાંચીએ। ધીસ ઇઝ એ રેલવે સ્ટેશન। આ એક રેલવે સ્ટેશન છે। ધેર ઇઝ એ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન। ટિકિટ વિન્ડો એટલે ટિકિટ બારી। ટિકિટ લેવા માટે જે બારી હોય છે તેને ટિકિટ વિન્ડો કહે છે। રેલવે સ્ટેશનમાં ટિકિટ બારી છે। ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ। ઇન્ક્વાયરી વિન્ડો એટલે પૂછપરછની બારી। ત્યાં પૂછપરછની બારી પણ છે। ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ। પ્લેટફોર્મ પર પેસેન્જર્સ એટલે મુસાફરો। મુસાફરો પણ છે। ધ પેસેન્જર્સ આર વેઇટિંગ। મુસાફરો રાહ જોઈ રહ્યા છે। ધેર ઇઝ નો ટ્રેન। એક પણ ટ્રેન એટલે કે ગાડી નથી। મુસાફરો ગાડીની રાહ જોઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 56 પર આપેલ ચિત્ર જેમાં હોસ્પિટલ અને રેલવે સ્ટેશન વિશે જાણી હવે આપણે આગળ જોઈએ। હવે આપણે ત્રીજું ચિત્ર પોસ્ટ ઓફિસનું છે તે વિશે સમજીએ। ધીસ ઇઝ એ પોસ્ટ ઓફિસ। આ એક પોસ્ટ ઓફિસ છે। ઇટ ઇઝ રેડ કલર। તેનો રંગ લાલ છે। ધેર ઇઝ એ પોસ્ટ બોક્સ। એક પોસ્ટ બોક્સ છે। ઇટ
ઇઝ આલ્સો રેડ, તે પણ લાલ છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ, પોસ્ટ બોક્સમાં લેટર્સ એટલે કે પત્રો છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસમાં ટિકિટો છે. સ્ટેમ્પ્સ એટલે ટિકિટો, ટપાલ પર લગાડવાની જે ટિકિટ હોય છે તે પોસ્ટ ઓફિસમાં છે. ધ પોસ્ટમાસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટમાસ્ટર પોસ્ટ ઓફિસમાં છે. તો આપણે પોસ્ટ ઓફિસ વિશે જાણ્યું કે પોસ્ટ ઓફિસ લાલ રંગની છે, પોસ્ટ બોક્સ પણ લાલ રંગનું છે અને પોસ્ટ બોક્સમાં પત્રો છે, પોસ્ટ ઓફિસમાં ટિકિટો છે અને પોસ્ટમાસ્ટર એ પોસ્ટ ઓફિસમાં છે. એક્ટિવિટી 2D વિશે આપણે ભણ્યા. હવે આપણે એક્ટિવિટી 2E જોઈએ. સૂચના નીચે કેટલાક નામ આપ્યા છે તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોને આધારે ગોઠવો. અહીં આપણે સ્ક્રીન પર એક રાઉન્ડમાં કેટલાક શબ્દો લખેલા છે તે આપણે જોઈ શકીએ છીએ. તેની નીચે એક કોષ્ટક આપેલ છે જેમાં 3 બોક્સ છે. એ બોક્સ જે છે તેમાં જે શબ્દો લાગુ પડે છે તેમાં આપણે પૂરવાના છે. અહીં રાઉન્ડમાં કેટલાક શબ્દો લખેલા છે તેની નીચે જે કોષ્ટક આપેલ છે તેના આપણે હેડિંગ જોઈએ તો તેમાં સૌ પ્રથમ રેલવે સ્ટેશન લખેલ છે, વચ્ચે હોસ્પિટલ છે અને છેલ્લે પોસ્ટ ઓફિસનું બોક્સ આપેલ છે. અને રાઉન્ડમાં જે શબ્દો છે તે મિક્સ શબ્દો છે. તો જે શબ્દો જે ખાનાને લાગુ પડતા હોય તેમાં આપણે પૂરવાના છે. આ પ્રવૃત્તિ તમે તમારા પાઠ્યપુસ્તકમાં સાથે કરી શકો છો અને એ ખાનામાં તમે નામ લખી શકો છો. તો ચાલો આપણે બધા નામ જે ખાનામાં લાગુ પડતા હોય તે ખાનામાં પૂરીએ. તો સૌ પ્રથમ રેલવે સ્ટેશન ખાનું આપેલ છે, તે ખાનામાં આપણે તેને લાગુ પડતા હોય તે નામ પૂરીએ. તેમાં એ ટ્રેક, બીજું એ ટિકિટ ચેકર, ત્યારબાદ એ ટ્રેન, એન ઇન્ક્વાયરી વિન્ડો, ટિકિટ્સ અને છેલ્લે પેસેન્જર્સ. આ રીતે આપણે શબ્દો પૂરવાના છે. ત્યારબાદ બીજું જોઈએ હોસ્પિટલ. હોસ્પિટલમાં આપણે પૂરીશું એ નર્સ, બીજું એન ઇન્જેક્શન, ત્રીજું એ ડૉક્ટર. હવે તેની બાજુના ખાનામાં પોસ્ટ ઓફિસ આપેલ છે તો તેમાં લાગુ પડતા હોય તેવા શબ્દો જોઈએ. એ પોસ્ટકાર્ડ, બીજું સ્ટેમ્પ્સ, ત્રીજું એ પોસ્ટ બોક્સ અને છેલ્લે એ પોસ્ટમેન. આ રીતે આપણે શબ્દો પૂરવાના છે. એક્ટિવિટી 2E જોયા બાદ હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી 2F તરફ. તો એક્ટિવિટી 2F જોઈએ. તેમાં સૂચના જોઈએ, જૂથમાં કામ કરો, આગળના કોષ્ટક પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો, બોલો અને લખો. તેમાં ઉદાહરણમાં એક વાક્ય આપેલ છે તે જોઈએ. ધેર ઇઝ એ નર્સ એટ ધ હોસ્પિટલ, હોસ્પિટલમાં એક નર્સ છે. આપણે આગળની પ્રવૃત્તિમાં જે ખાનામાં જે શબ્દો લખ્યા છે તે શબ્દોના ઉપયોગ દ્વારા આપણે વાક્યો બનાવવાના છે ઉદાહરણ પ્રમાણે. તો ચાલો આપણે વાક્ય બનાવતા જઈશું અને આપેલ ખાલી જગ્યામાં તે વાક્યો લખતા જઈશું.
तो तमे बधा साथे तमारा पाठ्यपुस्तक में आ वाक्य लखी शको छो। तो चालो आपणे पहलू वाक्य पूरीए। देर इज ए ट्रेक एट ध रेलवे स्टेशन। रेलवे स्टेशन पर रेलवेना पाटा छे। त्यारबाद बीजू वाक्य लखीए। देर इज ए टिकीट चेकर एट ध रेलवे स्टेशन। रेलवे स्टेशन पर टिकीट चेकर छे। टिकीट चेकर एटले टिकीट चेक करनार। त्यारबाद त्रीजू वाक्य लखीए। देर इज ए ट्रेन एट ध रेलवे स्टेशन। रेलवे स्टेशन पर एक ट्रेन छे। त्यारबाद चौथू वाक्य लखीए। देर इज एन इन्क्वायरी विंडो एट ध रेलवे स्टेशन। रेलवे स्टेशन पर एक पूछपरछनी बारी छे। त्यारबाद पांचमू वाक्य लखीए। देर इज ए नर्स एट ध हॉस्पिटल। हॉस्पिटल में एक नर्स छे। त्यारबाद छठ्ठू वाक्य लखीए। देर इज एन इंजेक्शन एट ध हॉस्पिटल। हॉस्पिटल में एक इंजेक्शन छे। हवे सातमू वाक्य पोचिया। सातमू वाक्य लखीए। देर इज ए डॉक्टर एट ध हॉस्पिटल। हॉस्पिटल में एक डॉक्टर छे। त्यारबाद आठमू वाक्य लखीए। देर इज ए पोस्ट कार्ड एट ध पोस्ट ऑफिस। पोस्ट ऑफिस में एक पोस्ट कार्ड छे। त्यारबाद नवमू वाक्य लखीशू। देर इज ए पोस्ट बॉक्स एट ध पोस्ट ऑफिस। पोस्ट ऑफिस में एक पोस्ट बॉक्स छे। अने छेले दसमू वाक्य लखीए। देर इज ए पोस्टमैन एट ध पोस्ट ऑफिस। पोस्ट ऑफिस में एक पोस्टमैन एटले के टपाली। टपाली छे। एक्टिविटी 2F नो अभ्यास कर्या बाद हवे आपणे केटलाक स्पेलिंग जोईए। एच ओ एस पी आई टी ए एल हॉस्पिटल एटले दवाखानू। एन यू आर एस ई नर्स एटले नर्स अथवा परिचारिका। पी ए टी आई ई एन टी पेशंट एटले दर्दी। पी ए डबल एस ई एन जी ई आर पेसेंजर एटले मुसाफर। डबल्यू ए आई टी वेइट एटले राह जोवी। त्यारबाद एल ई डबल टी ई आर लेटर एटले पत्र। डबल्यू आई एन डी ओ डबल्यू विंडो एटले बारी। पी ओ एस टी ओ डबल एफ आई सी ई पोस्ट ऑफिस एटले पोस्ट ऑफिस। विद्यार्थी मित्रों, आपणे आ वीडियो द्वारा एक्टिविटी 2D, एक्टिविटी 2E અને એક્ટિવિટી 2F વિશે અભ્યાસ કર્યો, જેમાં એક્ટિવિટી 2Dમાં કેટલાક ચિત્રો સહિત તેનું વર્ણન જોયું. ત્યારબાદ એક્ટિવિટી 2Eમાં આપણે કોષ્ટકમાં તેને લાગુ પડતા હોય તે રીતે આપણે નામ પૂર્યા. અને હવે એક્ટિવિટી 2Fમાં આપણે કેટલાક વાક્યો બનાવીને લખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમે હજુ આ વિડીયો દ્વારા આ એક્ટિવિટીનો વધુ અભ્યાસ કરો. અમારા વિડીયો રેગ્યુલર જોતા રહો, ઘરે રહો, સુરક્ષિત રહો. અને હવે પછીનો અભ્યાસ આપણે
આવતા વિડિયો દ્વારા કરીશું. થેન્ક યુ.